नमस्ते, ए विद्यालय में आपनुं स्वागत छे। आ वीडियो में आपणे नफो खोट विषेना केटलाक वधु दाखला जोईशुं। दाखलानी रकम कंईक आ रीते छे। आपणे सौथी पहेला ऊंडो श्वास लईने आखी रकम वाँचीशुं अने त्यारबाद एक एक लीटी वाँचता जईने दाखलानो उकेल मेळवता जईशुं। खरुं तो चालो सौथी पहेला रकम वाँचू। एक वेपारीए 50 प्यालानुं एक बॉक्स अमुक किंमत आपीने खरीद्युं। खरुं, તેમાંથી 5 પ્યાલા તૂટી ગયા। બાકીના પ્યાલા 12 રૂપિયાનો એક એવા ભાવે વેચ્યા। આ વેપારમાં 8% નફો થયો હોય તો બોક્સની ખરીદ કિંમત શોધો। પ્રત્યેક પ્યાલાની ખરીદ કિંમત કેટલી એ પણ શોધવાની છે। તો ઘણો સરળ દાખલો જણાઈ રહ્યો છે। હવે આપણે એક એક લીટી વાંચતા જઈને એનો ઉકેલ મેળવતા જઈશું। તો શું કીધું છે, એક વેપારીએ 50 પ્યાલાનું એક બોક્સ અમુક કિંમત આપીને ખરીદ્યું। એટલે કે સૌથી પહેલા તો આપણી પાસે 50 પ્યાલા છે। હવે શું કીધું છે, તેમાંથી 5 પ્યાલા તૂટી ગયા, એટલે કે કેટલા પ્યાલા બચ્યા, 5 પ્યાલા તૂટી ગયા તો 45 પ્યાલા વધ્યા। ખરું, એટલે કે 45 પ્યાલાનું વેચાણ કર્યું। ખરીદ્યા હતા 50 પ્યાલાનું એક બોક્સ, પણ ખરેખરમાં જ્યારે વેચવા ગયા ત્યારે કેટલા પ્યાલા વેચી શકાયા, 45 પ્યાલા, કારણ કે 5 પ્યાલા તૂટી ગયા। ખરું, હવે શું કહે છે, બાકીના પ્યાલા એટલે કે 45 પ્યાલા 12 રૂપિયાનો એક ભાવે વેચ્યા। તો હવે આપણે કુલ કેટલા રૂપિયા વેચાણ કિંમત થઈ તે શોધીશું। તો એક પ્યાલાની વેચાણ કિંમત આપણે આ રીતે સ્ટેપ્સ લખી શકીએ કે પ્યાલા, એક પ્યાલાની વેચાણ કિંમત અહીં લખીએ, વેચાણ કિંમત કેટલા રૂપિયા છે, 12 રૂપિયા। ખરું, બાકીના પ્યાલા 12 રૂપિયાનો એક, એટલે કે એક પ્યાલાની 12 રૂપિયા વેચાણ કિંમત છે। તો 45 પ્યાલાની વેચાણ કિંમત શું થશે એ ગણવાનું છે। ખરું, તો કેટલા થશે, એ થશે 45 × 12। ખરું, એટલે કે પહેલાં આપણે 45 × 10 એ રીતે પણ વિચારીને એમાં 90 એ રીતે ઉમેરી શકીએ, તો કેટલા થશે, 450 વત્તા 90 એટલે કે 540 રૂપિયા, અથવા તો તમે અલગથી ગુણાકાર પણ કરી શકો છો। તો આ થઈ કુલ વેચાણ કિંમત। હવે શું કીધું છે, આ વેપારમાં 8% નફો થયો, એટલે કે 540 રૂપિયા વેચાણ કિંમત જે મળી છે તે કઈ રીતે મળી છે, 8% નફો લઈને। તો એની એક્ચ્યુઅલ ખરીદ કિંમત કેટલી તે આપણે શોધવાનું છે। તો સૌથી પહેલાં તો આ સમજીએ કે 8% નફો એટલે કઈ રીતે ગણવાનો। તો 8% નફો એટલે બીજું કશું નહીં પરંતુ 100 રૂપિયાના સંદર્ભમાં 8 રૂપિયા નફો, એ રીતે આપણે વિચારી શકીએ। ખરું, અગાઉ પણ આપણે આ રીતના દાખલા જોઈ ગયા છે। તો સૌથી પહેલા શું થશે, આપણે અહીં સાઈડમાં જ ગણતરી કરીએ। સૌથી પહેલા આપણે વિચારીશું કે 8% નફો, 100 રૂપિયાના સંદર્ભમાં 8 રૂપિયા નફો, એટલે કે 100 રૂપિયા ખરીદ કિંમત છે અને 8 રૂપિયા નફો લીધો, તો વેચાણ કિંમત કેટલી મળી,
8 રૂપિયા વેચાણ કિંમત મળી. હવે આ વેચાણ કિંમતના સંદર્ભમાં આપણે એક્ચ્યુઅલ જે વેચાણ કિંમત છે તેના આધારે એક્ચ્યુઅલ ખરીદ કિંમત શોધી શકીએ છીએ, ખરું? તો શું થશે? સૌથી પહેલાં આપણે આ રીતે વિચારીએ કે જો 108 રૂપિયા વેચાણ કિંમત છે તો ખરીદ કિંમત 100 રૂપિયા છે, તો 540 રૂપિયા વેચાણ કિંમત વખતે ખરીદ કિંમત કેટલી થશે? આપણે એ જ તો શોધવું છે, ખરું? તો આ રીતે સ્ટેપ્સ મૂકી શકાય કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત જો 108 રૂપિયા વેચાણ કિંમત આપણને નફો થઈને 108 રૂપિયા ક્યારે મળે છે? જ્યારે 100 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે. તો 540 રૂપિયા જે આપણને વેચાણ કિંમત બની છે તે વખતે ખરીદ કિંમત શું હોઈ શકે? તો આ રીતે સ્ટેપ્સ બનશે, ખરો? અને હવે આપણે એનો જવાબ મેળવીએ તો શું થશે? 540 540 × 100 આ રીતે ક્રોસમાં ગુણાકાર અને એને ભાગ્યા 108, ખરો? તો શું જવાબ બનશે? સૌથી પહેલા આપણે અહીં 2 થી ભાગ ચલાવીશું અથવા તો સીધું ત્રણ કે પછી 9 થી પણ ભાગ ચાલી શકે છે. જો આપણે વિચારીએ ઘડિયાળ તો તરત ખ્યાલ આવી જશે કે 9 થી ભાગ ચલાવીએ તો અહીં શું આવશે? 60 અને અહીં 12. હજુ અને આ રીતે 12 × 5 = 60 એ રીતે ભાગ ચાલશે, એટલે કે કુલ 500 રૂપિયા ખરીદ કિંમત બની, ખરો? તો આપણે આ રીતે જવાબ લખી શકીએ કે બોક્સની ખરીદ કિંમત 500 રૂપિયા છે. હવે શું શોધવાનું છે? પ્રત્યેક પ્યાલાની ખરીદ કિંમત. તો જો આપણે જ્યારે બોક્સ ખરીદ્યું ત્યારે 50 પ્યાલાનું બોક્સ હતું, એટલે કે આપણે 50 પ્યાલાના અનુસંધાનમાં હવે 1 પ્યાલાની કિંમત કેટલી તે વિચારી શકીએ છીએ. તો એ મુજબ આ રીતે લખી શકાય કે તથા પ્રત્યેક પ્યાલાની ખરીદ કિંમત 500 / 50 એટલે કે 10 રૂપિયા થશે, ખરું? 50 પ્યાલાની ખરીદ કિંમત 500 રૂપિયા, તો 1 પ્યાલાની ખરીદ કિંમત કેટલી? તો 50 / 500 એ રીતે 10 રૂપિયા કિંમત મળી, ખરો? તો આ તો કેટલું સહેલું છે. તો ચાલો હજુ આપણે એક બીજો દાખલો જોઈએ. હવે આ એક દાખલાની રકમ જોઈએ. ચાલો સૌથી પહેલાં તો રકમ વાંચું. એક ઉત્પાદક તેની ફેક્ટરીમાં દરરોજ 1000 પેનનું ઉત્પાદન કરે છે. પેનની બનાવટ માટેના કાચા માલની કિંમત, ફેક્ટરીની જમીન અને મશીનરીમાં કરેલું મૂડીરોકાણ, કામદારોનો પગાર, વિદ્યુત વપરાશનો ખર્ચ, આકસ્મિક ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરે ખર્ચનો સરવાળો દરરોજ 20,000 રૂપિયા થાય છે. એટલે કે આ બધી ખરાજાત થઈ. પછી શું કહે છે? જો એટલે કે 1000 પેનની પડતર કિંમત રૂપિયા 20,000 થાય છે, ખરો? ત્યારબાદ
ઉત્પાદક પાસે ઘણા બધા જથ્થાબંધ માલના વેપારીઓના એડવાન્સ ઓર્ડર નોંધાયેલા હોય છે. એક વેપારીને આજે બધી પેન મોકલી આપે છે તો બીજા દિવસે બીજા વેપારીને. આમ બધો માલ વેચવાની વ્યવસ્થા ગોઠવી દીધેલી છે. ઉત્પાદક 10% નફો લઈને બધી પેન જથ્થાબંધ વેપારીને વેચે છે. જથ્થાબંધ વેપારી 20% નફો લઈને છૂટક વેપારીને તેની જરૂરિયાત મુજબનો માલ વેચે છે. છૂટક વેપારી 25% નફો લઈને આ પેન ગ્રાહકને વેચે છે. તો ગ્રાહક તરીકે આપણને આ પેન કેટલા રૂપિયામાં મળે? ઇન્ટરેસ્ટિંગ, સરસ દાખલો છે ખરું. હવે ધ્યાનથી વિચારીએ તો અહીં જો સૌથી પહેલા તો ઉત્પાદક માલ વેચે છે 10% નફો લઈને. કોને? જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી 20% નફો લઈને છૂટક વેપારીને માલ વેચે છે અને છૂટક વેપારી આપણને 25% નફો લઈને માલ વેચે છે. એટલે કે ટૂંકમાં આ એક દાખલામાં 3 દાખલા છે એવું આપણે વિચારી શકીએ. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલાને ઉકેલતા જઈશું અને દરેક જણ કેટલી વેચાણ કિંમત રાખે છે તે ગણીશું. એટલે છેવટે આપણને ગ્રાહક તરીકે કેટલા રૂપિયામાં પેન પડે છે તેનો ઉત્તર મળી જશે ખરો. તો સૌથી પહેલા અહીં આપણે ઉત્પાદક ની વેચાણ કિંમત વિચારીએ. તો ઉત્પાદક માટે શું છે? 1000 પેનનું ઉત્પાદન ખરો. તો સૌથી પહેલા લખીએ 1000 પેન. હવે શું કહે છે? આ 1000 પેન ની પડતર કિંમત 20000 થાય છે. ની પડતર કિંમત 20000 રૂપિયા ખરો. અને આ 20000 રૂપિયાની કિંમતની 1000 પેન ઉત્પાદક 10% નફો લઈને વેચે છે. કોને? જથ્થાબંધ વેપારીને. એટલે કે આ પડતર કિંમત ઉપર 10% ખરું. અથવા તો અહીં લખીએ 10%. 10% એટલે શું કહેવાય? 100 રૂપિયે 10 રૂપિયા નફો. તો 20000 રૂપિયે કેટલા રૂપિયા નફો ખરું? તો નફો આપણે રૂપિયામાં ગણવો હોય તો આ રીતે ગણી શકાય કે 100 રૂપિયા હોય ત્યારે 10 રૂપિયા નફો છે. તો 20000 રૂપિયે કેટલા રૂપિયા નફો થશે? તો શું આવશે જવાબ? 20000 × 10/100 ખરો. એટલે કે અહીં કેટલા આવશે? 2000 રૂપિયા નફો. તો વેચાણ કિંમત કેટલી થઈ? વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તો કેટલા થશે? પડતર કિંમત 20000 અને નફો 2000. એટલે કે એ થયા 22000 રૂપિયા ખરું. તો આ થઈ ઉત્પાદકની વેચાણ કિંમત. હવે આપણે જથ્થાબંધ વેપારીની વાત વિચારીએ.
तो सौथी पहला लखो जत्थाबंध वेपारी, ए केटला रूपियामां वेचे छे छूटक वेपारी ने ते आपणे गणीए। तो सौथी पहला जो शुं कहे छे अहीं, जत्थाबंध वेपारी 20% नफो लईने छूटक वेपारी ने तेनी जरूरियात मुजबनो माल वेचे छे। जरूरियात मुजबनो एटले एने जेटलो जोईतो होय एटलो। अहीं उत्पादकनी जे वेचाण किंमत आपणे विचारी તે 1000 પેનની વિચારી, પણ અહીં એટલે કે આ ઉત્પાદકે જે વેચાણ કિંમત મેળવી છે અથવા રાખી છે તે 1000 પેનની છે, પણ જથ્થાબંધ વેપારીના કિસ્સામાં શું થશે, એમાં જરૂરિયાત મુજબનો માલ એટલે કે આપણે એક પેનની કિંમતના અનુસંધાનમાં ગણતરી કરવી જરૂરી છે, ખરું? તો સૌથી પહેલા આપણે વિચારીએ કે एक पेन की पड़तर कीमत कितनी थसे। जो अहीं आपणे आ रीते विचारी सके के 1000 पेन की पड़तर कीमत कितनी छे, 20,000 रुपया। सॉरी, જથ્થાબંધ વેપારીને તો એ 22,000 રૂપિયામાં પડે છે, ખરું? તો 1000 પેનની કિંમત જથ્થાબંધ વેપારી ખરીદતી વખતે 22,000 રૂપિયા ચૂકવે છે, તો એને એક પેન કેટલામાં પડી કહેવાય? તો એની ગણતરી શું થશે, 22,000 ભાગ્યા 1000 એટલે કે 22 રૂપિયા, ખરું? 22 રૂપિયા કેવી રીતે, 22,000 ભાગ્યા 1000 તો એ થયા 22 રૂપિયા એક પેનની પડતર કિંમત। હવે શું કહે છે કે આ એક પેન ઉપર એ 20% નફો લે છે, ખરું? તો નફો આપણે ગણીએ કેટલા ટકા, 20% એટલે કે 100 રૂપિયે 20 રૂપિયા નફો, ખરું? તો સૌથી પહેલા આ રીતેના સ્ટેપ્સ લખી શકાય કે 100 રૂપિયે 20 રૂપિયા નફો, તો 22 રૂપિયે કેટલા રૂપિયા નફો એક પેનના અનુસંધાનમાં, તો અહીં આ રીતે આવશે। જો 100 રૂપિયા પડતર કિંમત છે તો નફો 20 રૂપિયા ગણ્યો, પણ જો 22 રૂપિયા હોય એક પેનની કિંમત તો નફો કેટલા રૂપિયા થશે, અહીં એક પેન ઉપર કેટલા રૂપિયા નફો લે છે તે મળશે, તો એની ગણતરી થશે 22 × 20/100। એટલે કે અહીં જવાબ બનશે નફો કેટલા રૂપિયા, 4 રૂપિયા ને 40 પૈસા નફો। અને હવે આપણે આની વેચાણ કિંમત ગણીએ, તો વેચાણ કિંમત શું થશે, વેચાણ કિંમત બરાબર અહીં જગ્યાના અભાવે આખું નથી લખતી, પણ સીધી ગણતરી માંડું કે 22 વત્તા 4.40, ખરું? વત્તા 4.40 એટલે કે 26.40 રૂપિયા વેચાણ કિંમત થઈ। જથ્થાબંધ વેપારી એક પેનના 26.40 રૂપિયા લેખે છૂટક વેપારીને વેચે છે। હવે વાત આવશે છૂટક વેપારીની કે એ ગ્રાહકને કેટલા રૂપિયામાં વેચે છે। તો સૌથી પહેલા લખું અહીં છૂટક વેપારી, છૂટક વેપારી,
छूटक वेपारी ने एक पेन कितना रुपया में पड़ी? 26.40 रुपया में, खरो? एक पेन नी पड़तर कीमत 26.40 रुपया, एना ऊपर कितलो नफो ले छे? 25% नफो, खरो? अही हूँ सीधे सीधी गणतरी माडीस के आना ऊपर 25% नफो एटले के केटला थशे, जे मैं ही गणतरी करी छे एज रीते लखू छु। 26. तमे आखू स्टेप अलग थी लखी सको छो, 26.40 अने ना 25% एटले के 100 25 रुपया, तो आ रीते सीधा लखी सकाय, खरो? हवे अही केटला रुपया नफो बन्यो? 26.40 भाग्या 4, 4 छंग 24, 2 શેષ, ફરીથી 4 છંગ 24 એટલે કે 6.60 રૂપિયા નફો એક પેન ઉપર છૂટક વેપારી લે છે। તો અહીં વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત થશે 26, આ પડતર કિંમત વત્તા નફો। તમે આખું સ્ટેપ લખજો, અહીં જગ્યાના અભાવે હું આ રીતે લખી રહી છું, નહીં તમારે નવું પાનું લેવું પડશે। વત્તા 6.60, તો કેટલા રૂપિયા થયા? 33 રૂપિયા જવાબ બન્યો, ખરો? એટલે કે ઉત્પાદકને જે પેન અહીં 20 રૂપિયે એક પેન પડતી હતી એ આપણને બજારમાં કેટલા રૂપિયે મળે છે? 33 રૂપિયે, ખરો? તો આ થયો આપણો જવાબ। આશા કરું છું તમને નફો ખોટના આ દાખલા, વ્યવહારિક દાખલા સમજવાની ખૂબ મજા આવતી હશે। તો આ વિડીયોમાં બસ આટલું જ, ભલે ત્યારે આવજો।